हाय गाइज, हूँ छू मेघा अने आजना आ वीडियो में तमारो स्वागत छे। पहला तो गाइज कहेवाय छे ने के मजबूरी एक एवी वस्तु छे ने के माणस ने कंई पण करवा माटे मजबूर करी दे छे। तो आजे हूँ मणिनगर एरिया में ऊभी छूँ ने अत्यारे वागे छे सवारना 7 अने अहींया छे ने एक वृद्ध दंपति एटली मेहनतनी सीजन में आवीने आटली मेहनतथी बनावे छे। तो चालो आपणे पण आजे ट्राई करीए एमनुं पूरी शाक जे खूब ज दिलथी बनावीने बधाने खवडावे छे। अने बीजी वात ए के जे पण आपणे एवुं करीशुं के આ લોકોને થોડી હેલ્પ મળી શકે। તો ગાઈસ ચાલો આજે મળીએ એવા જે વૃદ્ધ દંપતીથી સાથે કે જે લોકોને અત્યારના સમયમાં આરામ કરવાનો સમય હોય છે એ ટાઈમે તમે જોઈ શકો છો આજે સવારના 7 વાગ્યા છે। આરામ કરવાની જગ્યાએ એમને આટલી બધી મહેનત કરવી પડે છે તો એનું કારણ શું છે એની પાછળનું એ આપણે આજે જાણીશું। તો ચાલો તો આપણી સાથે વૃદ્ધ દંપતિ ઊભા છે તો શું નામ છે દાદા? મારું નામ દેવચંદ છે। દેવચંદ છે, અચ્છા તમારી કેટલી ઉંમર છે? મારી 65 છે। મહેનત કરીએ ને તો શરીર સારું રહે, ઘેર બેઠા શું છે મગજ પેલું એ રહે। કેમ અંકલ તમારે કામ કરવું પડે છે? તો છોકરાને તબિયત જરા એવી જ છે, એને પગ બે ભાંગી ગયા છે, એટલે શું છે હું આ ઉંમરમાં થોડું કામ કરી લઉં છું અને જે ઘરના ખર્ચા પાણી નીકળી જાય અત્યારે જોબ। હા બે પગના છોકરો છે ને ધાબા ઉપરથી 2019 પડી ગયો હતો, એને બે ભાગ પાન તૂટી ગયા છે, નહીં બે બે ત્રણ ત્રણ વાર ઓપરેશન થયેલા છે બે બે પેરન મેં, તો એને માટે અમે કામ કરીએ ઘરનો ખર્ચો નીકળી જાય। એને બે છોકરીઓ છે, એક 10 વર્ષની એક 15 વર્ષની, તો એનો ખર્ચો તો કાઢવું પડે ને આપણે, તો આમ ઘરનો ખર્ચો લાઇટ બિલ ને ગેસ બિલ એ સબ બધું નીકાળીએ અમે, થોડું બહોત કરીએ અહીંયા આવીને, તો મહેનત કરીને શરૂ સે મહેનત કરીએ મતલબ બચપનથી, તો એના માટે અમે કામ કરીએ ઓર એનો ખર્ચો અમારે ઉપર એ માથે ઉપર, તો એનો ખર્ચો પૂરો કરીએ એ કરી નહીં શકતો, તો એને કોઈ નોકરી વોકરી અચ્છી મળતી નથી, આમ તો પડેલો બે બીજી કોલેજ કરેલો છે પણ એને નોકરી મળતી નથી, એટલે માટે અમે કામ કરીએ। ગાઈઝ જો તમે આ વિડીયો જોતા હોય ને તો આ બા દાદાને ખૂબ જ જરૂર છે મદદની, એકવાર આવો અને અહીંયા આવીને મદદ કરજો। અને ચાલો હવે આપણે પણ ટ્રાય કરીએ એમનું પૂરી શાક। જ્યારે આમના વિશે સાંભળ્યું ને ત્યારે એકદમ આમ ઝાટકો લાગ્યો મને કે યાર આટલું સવારે આવીને આમ બનાવે છે, તો ચાલો આપણે ટ્રાય કરીએ। તો ગાઈઝ આ આપણું આવી ગયું છે પૂરી શાક, તમે જોઈ શકો છો 20 રૂપિયામાં છે અને ક્વોલિટી ખૂબ જ સરસ છે એ મને જોઈને જ દેખાય છે, અને આની જે સુગંધ છે ને આહા એકદમ મસ્ત આવી રહી છે ને, એકદમ ગરમા ગરમ છો। અને જો 20 રૂપિયામાં 5 પૂરી તમને આપશે અને આ બટાકાનું શાક છે જીરાવાળું, ચાલો આપણે ટ્રાય કરીએ। અને આ પૂરી જો એકદમ સોફ્ટ છે, મજા આનો ટેસ્ટ એટલો સરસ છે ને, એવું થાય કે બસ ખા ખાસ કરું। થોડું સ્વીટ છે, થોડું સ્પાઇસી છે, અને આનો જે ટેસ્ટ છે ને બહુ જ મસ્ત છે, એકવાર આવીને ટ્રાય કરજો મજા આવી જશે। અને આમ પણ ઠંડીની સિઝનમાં છે ને ગરમા ગરમ ખાવાની કંઈક વાત જ અલગ હોય। ગાઈઝ બા દાદાનું પૂરી શાક તો ખૂબ જ સરસ છે અને આમની બધી વેરાયટી જે છે એ ખૂબ જ સરસ છે, મેઇન ઉદ્દેશ આનું એ જ છે કે આમને મદદની ખૂબ જ જરૂર છે। પ્લીઝ ગાઈઝ હું તમને રિક્વેસ્ટ કરું છું કે એકવાર આવીને અહીંયા આવો અને મદદ કરો, મદદની ખૂબ જ જરૂર છે પ્લીઝ। તો ગાઈઝ બા દાદાનું પૂરી શાક ખૂબ જ સરસ હતું અને આમની બધી જે વેરાયટી છે એ પણ ખૂબ સરસ છે, તમને અહીંયા ગરમા ગરમ પૂરીને શાક બનાવીને આપે છે, સરસ છે એકદમ।
આનો મેઇન ઉદ્દેશ એ જ છે કે આમને ખૂબ જ મદદની જરૂર છે. આવો અને આ લોકોની મદદ કરો ગાઈઝ, આપણા અમદાવાદીઓને આગળ લાવવાના છે. અને જો તમને મારી વિડીયો ગમી હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ.